हेलो विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती माध्यम काव्य त्रीजु शीलवंत साधु ने आ लख्यू छे कवियत्री गंगा सतीए। आ प्रश्न बोर्ड में पण पूछाई शके छे। आ गंगा सती हता, एमना वहु એટલે કે એમના પુત્રવધુનું નામ પાંડબઈ હતું। એ ખૂબ ભગવદીય હતા, ગંગાસતી પણ ખૂબ ભગવદીય હતા, અને પાંડબાઈ એ ધીરે ધીરે એમના સંપર્કમાં આવ્યા એટલે એ પણ ખૂબ ભગવદીય થઈ ગયેલા। એમણે જીવતા સમાધિ લીધેલી ગંગાસતીએ, અને એમણે આપણે ઘણા બધા ભજનો સાંભળ્યા છે, એમાં પહેલું ભજન પણ આપણે સાંભળેલું છે। વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ, અચાનક અંધારા થાશે જી। એમની વહુને એમણે કીધેલું છે કે બેટા, જીવન મળ્યું છે તો સારા કાર્યો કરવા માટે છે, ઈશ્વરનું નામ લેવા માટે છે। એમનું બીજું ભજન પણ આપણે સાંભળેલું છે, એનું ખૂબ પ્રખ્યાત ભજન છે, ગંગાસતીનું છે। મેરું તો ડગે પણ જેના, મનનો ડગે પણ ભઈ, ભાંગી રે પડે રે બ્રહ્માંડજી। આ પણ એમનું ખૂબ જ ફેમસ ભજન છે। તો આવા ગંગા સતીએ શીલવંત સાધુમાં કેવા લક્ષણો છે, કેવા લક્ષણો હોવા જોઈએ? અત્યારે તો આપણે જાણીએ છીએ કે સંતના નામે લોકો કેટલું ઠગે છે માણસોને, કે તમે પેલું મૂવી જોયું હોય પરેશ રાવલવાળો, તો એમાં સંતના નામે કેટલું બધું છેતરપિંડી લોકો સાથે થયા કરે છે, ભોળા વ્યક્તિઓ સાથે ધર્મના નામે કેટલા બધા તૂત ચાલતા હોય છે। તો અહીંયા ગંગા સતી છે એવું કહે છે કે સાચો સંત હોય, સાચો સાધુ મહાત્મા હોય તો પાંડબાઈ એમાં કયા કયા ગુણો હોવા જોઈએ, તો એ ગુણોની વાત અહીંયા કરવામાં આવી છે। તો આપણે એમનું ઇન્ટ્રોડક્શન પહેલાં જોઈ લઈએ। કાવ્ય 3 શીલવંત સાધુને ગંગા સતીએ લખ્યું છે। જન્મ 1846 અને એમનું મૃત્યુ છે 1894। ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો। તેમણે સમાધિ લેતા પહેલાં તેમના શિષ્ય પાનબાઈને 52 દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી, જે આજે ભજનો રૂપે પ્રચલિત છે। વીજળીને ચમકારે, મેરું રે ડગે, શીલવંત સાધુને, જે આ ખુદ કવિતા છે, ભક્તિ કરવી તેણે વગેરે ગંગાસતીના જાણીતા પદો છે। ગંગાસતી યોગ માર્ગે ખૂબ આગળ વધેલા હતા, જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે। મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે। ગંગાસતીના ઘણા ભજન પ્રચલિત બન્યા છે, પરંતુ ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે, જેમના સર્વગુણનો વિકાસ થયો હોય એ શીલ, જેના સર્વગુણનો વિકાસ થયો હોય એ શીલ છે, જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ ન હોય, પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, મન વચન કર્મ જેના એક હોય, આઠેય પ્રહર આનંદમાં રહેતા હોય એવા સાધુને વારે વારે નમવાની વાત ગંગાસતીએ કરી છે। એટલે કે ગંગાસતીમાં કયા સંતમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ એ ગંગાસતી જે પાનબાઈ એમના પુત્રવધુ છે એને કહે છે। શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રહે। ઘણા સાધુઓ આપણે જોઈએ છે તો ઘણીવાર આ પક્ષમાં, ઘણીવાર પેલા પક્ષમાં પોતાના અલગ મંદિરો બાંધે, તો એ શીલવંત સાધુ કહેવાતા નથી, એ ઈશ્વરને સમર્પિત વ્યક્તિ નથી। જે ઈશ્વરને સમર્પિત હોય એ માત્ર ઈશ્વરનું નામ લે, ના કે બીજા કોઈનું। તો શીલવંત સાધુને વારે વારે નમ, તો કેવા શીલવંત સાધુને, જેના બદલે નહીં વર્તમાન રહે, જેણે એક ધર્મ પકડી રાખ્યો છે, જે એક ઈશ્વરને પકડી રાખ્યો છે અને સતત એના જ ગુણગાનમાં એ રચ્યા પચ્યા રહે છે। એના પછીની બીજી લીટી છે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ,
જેને મહારાજ થાય મહેરબાન. મહારાજ એટલે ઈશ્વરનું અહીંયા બિરુદ આપવામાં આવ્યું છે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, કોઈનું પચાઈ લેવું, કોઈની ઉપર ખરાબ દ્રષ્ટિ નાખવી, એ બધું એ સંતને ફાવે નહીં. અને એ બધું જે નથી, જેનામાં નથી, તો એ જ શીલવંત સાધુ છે. એમની ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ છે, કપટ નથી, એમના મનમાં વેરભાવ નથી, કોઈને માનસિક રીતે તોડી પાડતા નથી, અથવા તો એને એવું નથી કહેતા કે તું આવું નહીં કરે તો તારી સાથે આવું ખરાબ થશે, તો એ સાચા સંત કહેવાતા નથી. તેને મહારાજ થાય મહેરબાન, એટલે તેને ઈશ્વર એના ઉપર ખૂબ રાજી થાય છે. જેને શત્રુ અને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રહે. જે સંત હોય છે, જેનું મન સંત જેવું હોય છે, તો એના માટે કોઈ શત્રુ કે મિત્ર હોતા નથી. એની હું તમને એક વાત કહું, સ્વામિનારાયણ સંપ્રદાયની છે. એક સમયે એક સંત કાશીમાં ગયેલા, તો કાશીમાં ગંગાજીના ઘાટ પર એ નહીને આવ્યા, તો ઉપર એક ખરાબ વ્યક્તિ બેઠેલો, એને જોયું કે એક સંત નહીને આવે છે, તો એણે થૂંક્યો એ સંત ઉપર. કાશીમાં નહીને આવેલા એની ઉપર એ થૂંક્યો. સંતે ઉપર જોયું નહીં કે કોણ થૂંક્યું છે. એ ફરીવાર ગયા, ફરીવાર નહાયા, સ્વચ્છ થયા, ફરીવાર પાછા નીકળ્યા એ ગલીમાંથી. ફરી પાછો એ જ કુમતીવાળો વ્યક્તિ બેઠેલો, કુસંસ્કારી વ્યક્તિ બેઠેલો, ફરીવાર એમની ઉપર થૂંક્યો. સંતે ફરીવાર ઉપર જોયું નહીં, ફરી પાછા ગંગામાં ગયા, નહાયા, ફરી પાછા સ્વચ્છ થઈને બહાર આવ્યા. આને મજા પડી ગયેલી કે આ સંત વારે વારે જાય છે અને ઉપર જોતા નથી, તો ફરીવાર એમની ઉપર થૂક્યો. આવું સાંજ સુધી બન્યું. સંત નીકળે નહીં ધોઈ અને ફરી પાછો આ કુમતીવાળો વ્યક્તિ હતો એ થૂંકે. અને સંત હતા એ સંત કોને કહેવાય સાહેબ? એણે ઉપર જોયું નહીં કે કોણ વ્યક્તિ છે, આટલી ગંદી હરકત કોણ કરે છે. અને છેલ્લે એ કુમતીવાળા વ્યક્તિનું હૃદય પરિવર્તન થઈ ગયું, એની મતિ છે એ સારી થઈ ગઈ, સુમતિ થઈ ગઈ કુમતીમાંથી. અને એણે નીચે આવી અને સંતના પગ પકડી લીધા અને માફી માગી અને સંતે એને માફ કરી દીધો. આ છે એ સંતના લક્ષણો છે. અને ઉપરથી એ સંતે એવું કહ્યું કે ભાઈ, તું તો મારો મિત્ર છે, તે કોઈ ખરાબ કામ નથી કર્યું, હું ગંગામાં વારે વારે ક્યાં નહાવા આવવાનો, તે મને કેટલી બધી વાર નવડાયો, તે આવું ના કર્યું તો હું થોડી કે ગંગામાં વારે વારે નહાવા જાત, આળસનો માર્યો એક જ વાર ના, પણ તે તો મને કેટલી વાર સ્નાન કર્યો, તું તો મારો મિત્ર છે, ત્યાં તો મને ખૂબ પવિત્ર કરી નાખ્યો છે. અને પેલા વ્યક્તિ એનો પગ પકડી લીધા અને એનો ચેલો બની ગયો, એનો શિષ્ય બની ગયો. તો જે સંત છે એના મનમાં કોઈના પણ વિશે શત્રુ કે મિત્રનો ભાવ હોતો નથી. ઉર એટલે હૃદયમાં, જેને પરમાર્થમાં પ્રીત રહે, બીજાનું સારું કરવામાં જ એમને આનંદ આવે છે કે ભાઈ આનું સારું થવું જોઈએ, નહીતર એ વ્યક્તિને ધરત તો લાફો મારી શકત, ગાળો દઈ શકત. પણ ના, સાચા સંત કોને કહેવાય? જે બીજાના હૃદયને પણ પરિવર્તન કરી નાખે અને બીજાનું હિત ઈચ્છા કરે, તો એને બીજા સારા સંત કહેવાય, શીલવંત સાધુ કહેવાય. મન વચન અને વાણીમાં ચાલે ને રૂડી પાળે એવી રીત, એમના સંપ્રદાયમાં જે પણ ઈશ્વરે એમને આપ્યા હોય, વચનો આપ્યું હોય, કે એમણે જે કહેલા નિયમો હોય, એમાં જ એ રહે, એમાં જ એ જ વસ્તુ એ પાળ્યા કરે, તો એ એવી સુંદર પાળે રીત, એમાં જ એ રહ્યા કરે, ભગવાનનું નામ લે, બીજાનું હિત ઈચ્છા કરે, તો એ સાચા સંત છે. આઠે પોર મન મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર. 24 કલાક ભગવાનમાં વ્યસ્ત રહે, મસ્ત રહે, જેને જાગી ગયો, જે એનું જ્ઞાન જાગૃત થઈ ગયું છે, એની સમજણ શક્તિ જાગૃત થઈ ગઈ છે કે આ દુનિયા છે એ સાવ નકામી છે, સાચું છે એ ઈશ્વરનું નામ છે. ઈશ્વર માનવ સ્વરૂપે જન્મ મળ્યો છે તો ભગવાનનું નામ લેવા માટે, નહીં કે કોઈનું પડાઈ લેવા માટે, કોઈને ખરાબ રસ્તે વાળવા માટે, એના માટે આપણે ઈશ્વરે આપણને જન્મ આપ્યો નથી. આપણે માત્ર ભગવાનનું નામ લેવાનું છે. એ સમજણ શક્તિ જેનામાં જાગૃત થઈ ગઈ છે, જ્ઞાન જેનામાં આવી ગયું છે, એ સાચો શીલવંત સાધુ છે. એના પછી છે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું, સદાય ભજનનો વ્યાપાર રહે. નામ એટલે કે ભાઈ આ નરેન્દ્ર મોદી આવે તો હા ઊભા થઈને અમુક તમે જોતા હશો તો લોકો પગે પડવા જાય ને. પણ જે સાચા સંતો હોય
એને કોઈ પણ મોટો એલેક્ઝાન્ડર આવે તો પણ એને એની પડી ન હોય, કારણ કે એમને પણ ખબર છે કે આને પણ એ ભગવાને જ બનાવ્યો છે, આ સારા કાર્યો નહીં કરે તો આને પણ એનું ભોગવવાનું જ છે. તો નામ અને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું, એને નામ એટલે કે કીર્તિ પ્રત્યે કંઈ એવું છે ને કે ભાઈ આ માણસ આવ્યો તો આપણે એને પહેલાં VIP લાઇનમાં બેસાડો, અથવા તો એને પહેલાં મળો, અથવા એને પહેલાં એપોઇન્ટમેન્ટ આપો, એવું કાંઈ જ નહીં. રૂપ કોઈ ખૂબજો છે, મતલબ લુકવાઇઝ સારો નથી, જે સુંદર નથી, છતાં પણ એના માટે તો એ સદાય સરખો છે. જો એ ભગવાનનું નામ લેતો હોય તો એના માટે સ્વરૂપવાન છે. એના માટે રૂપ ક્યારેય, સંતો માટે રૂપ ક્યારેય મહત્વ રાખતું નથી, અને સદાય ભજનનો કરે વ્યાપાર, સદાય ઈશ્વરનું નામ લીધા કરે છે, બધાને સન્માર્ગે દોરે છે, બધાને સત્માર્ગે દોરે છે, બધાને કીધા કરે છે, એમના જે શિષ્યો છે, એમના જે ચેલાઓ છે, એમના જે સત્સંગીઓ છે, એમના જે હિતેચ્છુઓ છે, એને હંમેશા એવું વારંવાર કહ્યા કરે છે કે ભગવાનનું ભજન કરો, એ જ આપણી સાથે આવવાનું છે. એના પછી છે, સંગતું કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવપાર. જો આવા સંતની તમે સંગત કરશો જેના કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી, એ હંમેશા બીજાના હિત માટે વિચારે છે, એની મન વચન અને વાણી એક સરખી છે, એ ભગવાનને જે નિયમો બનાવ્યા છે એમાં રહે છે, એની ચિત્તની વૃત્તિ છે એ સદાય નિર્મળ છે, જેની ઉપર ઈશ્વર મહેરબાન છે, રાજી થાય છે, તો આવા સંતની આપણે સંગત કરવાની છે, સત્સંગ કરવાનો છે, સમાગમ કરવાનો છે. આપણને કહે છે, એટલે કે પાનબાઈને કહે છે ગંગા સતી, કે સંગતું કરો તો તમે એવાની કરશો તો ભવ ઉતરશો પાર. એવું નહીં કે ભાઈ પહેલાં તો તમે આટલા તો થાળ લખાવો કે તમે આટલા પૈસા તો મંદિર થાય છે તો આપો. ના 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 ના, ક્યારેય પણ એવું ક્યારેય માંગતા નથી. તમે લો, ઈશ્વરનું નામ લો, તમે તમારું કરો, અમારે રૂપિયાની જરૂર નથી, આવું કહેનારા સંતો આજે બહુ જવલ્લે જ મળે છે. તો એવા સંતની વાત ગંગા સતી એ પાનબાઈને કરે છે. અને છેલ્લી લાઈન છે, ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ જેને વચનોમાં વિશ્વાસ. આ વચન છે, આ જે મેં આ બધા એમના જે ગુણો કહ્યા છે સંતોના, એના જો મારામાં વચન રાખી, મારામાં વિશ્વાસ રાખીને, આ વચનોમાં જો તું વિશ્વાસ રાખીશ તો તારો મોક્ષ થઈ જશે. એ ગંગા સતી એ પોતાની પુત્રવધુ છે પાનબાઈ એમને કહે છે. આ કવિતા અહીંયા પૂરી થાય છે. પોડમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ કવિતા શેમાંથી લેવામાં આવી છે, તો આ કવિતા છે એ ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવી છે. મિત્રો, થેન્ક યુ.